નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અલંકારના આ ત્રીજા વિડીયોમાં સ્તુતિ અલંકાર વિશે અભ્યાસ કરીએ તો વ્યાજ સ્તુતિ અલંકાર એ શું કહે છે કે આ અલંકારના બંને પદમાં પ્રશંસા કે નિંદા નિંદા કે પ્રશંસા હોય તેવી વાક્ય રચનાને વ્યાજ સ્તુતિ અલંકાર કહે છે જો કોઈ પણ વાક્ય હોય એના બે પદ હોય આપણે આગળના અલંકારમાં પણ શીખી ગયા પૂર્વપદ અને ઉત્તરપદ બરાબર હવે વ્યાજ સ્તુતિ અલંકાર શું કહીએ કે પહેલાં પ્રશંસા કરી હોય ને પછી જ એ જ વાક્યમાં નિંદા કરી હોય અથવા પેલા નિંદા કરી હોય પછી પ્રશંસા કરી હોય તેવી જો કોઈ વાક્ય રચના હોય તો તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે હવે આપણું પેલું ઉદાહરણ જોઈએ તમે ખરા રમતવીર ઉગતો બાવળ કૂદી ગયા જો તમે ખરા રમતવીર ઉગતો બાવળ કૂદી ગયા આ તમે ખરા રમતવીર એ પ્રથમ પદ છે ઉગતો બાવળ કૂદી ગયા એ અંતિમ પદ કે દ્વિતીય પદ છે તો અહીં શું કીધું કે કા પેલા પ્રશંસા કે નિંદા હોય અથવા પહેલાં નિંદા કે પ્રશંસા હોય તેવી વાક્ય રચના હોય તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય તો અહીં શું કીધું તમે ખરા રમતવીર એટલે પહેલાં પ્રશંસા કરી ઉગતો બાવળ કૂદી ગયા તો આ નિંદા કરી ઊંઘતો બાવળ એટલે ખાલી ઈજ જેટલું હોય એ તો નાનું બાળક કૂદી જાય તો એમાં તમે કાંઈ આમ મોટી સિદ્ધિ હાંસલ કરી એવું ના લાગે એટલે વાક્યમાં શું કર્યું કે પહેલાં પ્રશંસા કરી તમે ખરા રમતવીરો ઓહો ભાઈ તમે બહુ રમતવીર છે પછી એ નિંદા કરી ઊગતો બાવળ કૂદી ગયા બીજું વાક્ય જોઈએ સી તમારી બહાદુરી ગરુડી જોઈને નાસ્યા જો અહીંયા પણ પહેલા પ્રશંસા કરી સી તમે તો ભાઈ બહુ બહાદુર બીજું પદ છે ગરુડી જોઈને નાસ્યા કે ભાઈ ગરોડીથી તમે બી ગયા તો એ નિંદા કરી એટલે અવિવાક્ય રચનાઓ બહુ સહેલો છે વ્યાજ સુતિ અલંકાર ત્રીજો શું છે મગનભાઈ પાપડ તોડ પહેલવાન છે મગનભાઈ પાપડ તોડ પહેલવાન છે એ દ્વિતીય વાક્ય તો પહેલા લખ્યું કે મગનભાઈ પાપડ તોડ એટલે અહીંયા પહેલા નિંદા કરી જો આ વાક્યમાં પહેલા નિંદા કરી મગનભાઈ પાપડ તોડ એટલે કે સામાન્ય છે પછી પ્રશંસા કરી પહેલવાન છે પણ તમે જુઓ કે નિંદા હોય પછીથી પ્રશંસા હોય અથવા પહેલા પ્રશંસા હોય કે પછી નિંદા હોય એવી જ વાક્ય રચના વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છેલ્લું વાક્ય જોઈએ દોડવામાં હું હંમેશા પહેલાં જ રહેતો પણ પાછળથી ગણાતા બરાબર દોડવામાં પહેલા રહેવું એ પ્રથમ નંબર એ આપણી પ્રશંસા કહેવાય પણ પાછળથી દ્વિતીય વાક્ય હું કીધું કે પાછળથી ગણાતા તો આવી વિદ્યાર્થીઓ કોઈ વાક્ય રચના હોય કે પહેલાં પ્રશંસા કરી હોય ને પછી નિંદા કરી હોય અથવા પહેલાં નિંદા કરી હોય ને પછી પ્રશંસા કરી હોય તો એવી વાક્ય રચનાને વ્યાસ સ્તુતિ અલંકાર કહેવાય હવે આપણે આ અર્થા અલંકારમાં છેલ્લો અલંકાર એટલે આઠમો અલંકાર ઉપમા અલંકાર વિશે અભ્યાસ કરીએ ઉપમા અલંકાર તો ઉપમા અલંકાર શું કહીએ કે જો આ ઉપમા અલંકાર છે ને એમાં જે આ શબ્દો છે ને એ તમારે કંઠસ્થ કરવા પડશે આ એક અલંકારમાં એક આની પહેલા આપણે ભણી ગયા ઉત્પ્રેક્ષા અલંકાર પણ એમાં ચાર શબ્દ હતા જાણે રખે શકે અને શું પણ આમાં વધારે છે એટલે આ અલંકારના શબ્દો તમારે કંઠસ્થ કરવા પડશે પણ ઓમસેલા છે પહેલાં વાક્યની ઉપમા અલંકારની ડેફિનેશન જોઈએ આ અલંકારની દરેક પંક્તિમાં જેવું જેવા જેવી સા સી સુ સો માફક પેઠે જેમ સમૂહ સરખું સમાન તુલ્ય એટલે કે બરાબર એમ જેવા શબ્દોનો પ્રયોગ થયો હોય અને જોવાની મર્યાદા આવી અને શું સાથે ઉપમા અલંકારમાં તેનો બીજો પ્રત્યય લગાડવામાં આવે કારણ કે આ જે શું છે ને એ જાણી રખે શકે અને શું ઉત્પ્રેક્ષા અલંકાર છે ને એમાં પણ આ શું આવે પણ અહીંયા શું કીધું કે ઉપમા અલંકારમાં જો શું સાથે ઉપમા અલંકાર હોય ને તો એનો એક બીજો પ્રત્યય એટલે કે બીજો પ્રત્યે એટલે આ છે ને જેવું જેવા જેવી આ બધાય એમાંથી એક લગાડેલો હોય તો શું હોય બાકી ખાલી શું હોય ને તો એ ઉત્પ્રેક્ષા જ અલંકાર થાય ખાસ નોટ કરજો હવે આપણે અલંકાર જોઈએ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે મહુડા માયા ઉતારતા યોગી જેવા હવે અહીંયા આ જેવા પ્રત્યે લાગ્યો જો આમાંથી જ છે આપણે જોયું જોયું હતું એમાંથી જ જો છે જેવા બીજું ઉદાહરણ જોઈએ શિશુ સમાન ગણી સહદેવને ખબર કોઈએ ન આપ્યા જો હવે આ જે છે ને શિશુ સમાન ગણી સહદેવને ખબર કોઈએ ન આપીએ તો જો આ શું વાક્ય પ્રયોગ છે ને અહીં કીધું ને કે આ શું સાથે ઉપમા અલંકારમાં તેનો બીજો પ્રત્યય જો અહીંયા સમાન લાગ્યું એક આ શું અને અહીંયા બીજું શું લાગ્યું સમાન તો આ શું ત્યારે જ આવશે કે આમાંથી કોઈ ગમે એક શબ્દ સમૂહ આવે તો જ શું આવશે બાકી ખાલી શું તો ઉત્પ્રેક્ષામાં જ આવશે એટલે ધ્યાન રાખજો ધરતી ઉપર વરદાનની માફક ચાંદની ઉતરી રહી છે તો જો આ માફક તો અહીંયા છે માફક આ શિશુ નો આ શું આ કાચ ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમ ટેબલ પણ નાજુક છે તો અહીંયા પેઠે શબ્દ આવ્યો બરાબર એટલે ઉપમા અલંકાર સમજતી વખતે આત્મસાત કરતી વખતે ઉપમા અલંકારના જે આ શબ્દો છે જેવું જેવા જેવી માફક પેઠે જેમ સમૂહ સરખું સમાન તુલ્ય અને આ છેલું શું એ આત્મસાત કરી લેવાના કંઠસ્થ કરી લેવાના કારણ કે આ અલંકારમાં આટલા શબ્દો તમારે પાકા કરવા પડે આટલા શબ્દોમાંથી જ કોઈક એક ઉદાહરણ હોય અને શું એક યાદ રાખવાનું કે ખાલી શું વાક્યમાં હોય સમીંડાવાળું શું તો આંખું વીંચીને એ ઉત્પ્રેક્ષા જ અલંકાર થાય પણ જો એની સાથે અહીંયા બીજું ઉદાહરણ છે કે બીજો કોઈ પ્રત્યે ઉમેરાણો હોય તો એ ઉપમા અલંકારનો શું કહેવાય આટલું જ યાદ રાખવાનું છે કારણ કે એક જ અલંકાર હજી રિપીટ કરતા ઉત્પ્રેક્ષા એવો છે કે એનો શબ્દ ઉપમામાં એક શું આવે બાકી કોઈ પણ અલંકારમાં એ મેચ થતું નથી હવે આપણે અલંકારનો બીજો પ્રકાર શબ્દ અલંકાર વિશે અભ્યાસ કરીએ આમાં આપણે ચાર અલંકાર ભણવાના છે અત્યારે આપણે અહીંયા આઠ અલંકાર પૂરા કર્યા હવે આપણે શબ્દ અલંકાર ભણીએ તો આ શબ્દ અલંકાર છે તો એની ડેફિનેશન શું કહીએ કે આ અલંકારમાં શબ્દોના બંધારણ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેવા અલંકારને શબ્દ અલંકાર કહેવાય શબ્દોના બંધારણ હવે શબ્દોના બંધારણ કેવા હોય કે એક એક શબ્દનું કે વર્ણનું પુનરાવર્તન થયું હોય બે વચ્ચે પ્રાસ હોય બરાબર પેલી લીટીનો છેલ્લો અક્ષર ને છેલ્લી લીટીનો પહેલો અક્ષર એવું હોય એને બંધારણ કહેવાય એને શબ્દોનું બંધારણ કહેવાય એને ચમત્કૃતિ કહેવાય એટલે શબ્દ અલંકાર બહુ સહેલો છે શબ્દ અલંકાર આપણે એનું પેલું ઉદાહરણ જોઈએ પહેલો અલંકાર જોઈએ વર્ણાનું પ્રાસ અથવા વર્ણ સગાય આ શબ્દ અલંકારના ચાર અલંકાર છે ને મિત્રો એમાં બધા અલંકારના બબે નામ છે બરાબર પરીક્ષામાં વર્ણનુ પ્રાસ અલંકાર એ પૂછાય ને વર્ણ સગાય એ પૂછાય પૂછાયબ્લે કરીને કર્યું તો વર્ણનું પ્રાસ અલંકાર શું કહે કે આ અલંકારમાં એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તેવા અલંકારને વર્ણનું પ્રાસ અલંકાર કહેવાય સરખું યાદ રાખજો બહુ સહેલો છે અલંકારના આ ટોપિકમાં આ અલંકારમાં એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તેવા અલંકારને વર્ણાનું પ્રાસ અલંકાર કહેવાય પહેલું એક્ઝામ્પલ શું છે તો લગન લગાડી આગ તો જો આ લ વર્ણ આ લ વર્ણ અહીંયા એનું વારંવાર શું આવ્યું પુનરાવર્તન વારંવાર એટલે એકથી વધુ વખત પછી જેટલા વખત હોય એટલું બીજું ઉદાહરણ જોઈએ કાશીમાએ કામ કાઢ્યું અહીંયા કવર્ણનું કામમાં કવર્ણનું અને કાઢ્યામાંય કવર્ણનું ત્રીજું પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે અહીંયા પવર્ણનું અહીંયા પવર્ણનું અહીંયાય પવર્ણનું અને છેલ્લું નટવર નિરક્ષ્યા નેન તો અહીંયા ન વર્ણનું શું થયું વારંવાર પુનરાવર્તન થયું એટલે વર્ણનુપ્રાસ કે વર્ણ સગાય અલંકારમાં એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થયું હોય અને કોઈ એવી વાક્ય રચના હોય તો એ અલંકાર વર્ણનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય હવે આપણે અલંકારના આના પછીના ચોથા તાસમાં છેલ્લા ત્રણ અલંકાર આપણે ભણશું આ બધા અલંકાર તમે તમારી ગુજરાતીની નોટબુકમાં લખજો અને સમજો આભાર